है महाराज धोरण नौ सामाजिक विज्ञान प्रकरण दस सरकार ना अंगो एम अपने छेले वडाप्रधान विषय चर्चा करी थी। हवे राज्यपाल विषय अपने आज चर्चा करवा। राज्यपाल ने गवर्नर तरीके कोण ओळखवामां आवे बराबर। तो राज्यपाल जे छे ए मुख्यप्रधान अने प्रधानमंत्रीनो समावेश राज्यनी कारबारीमां। રાજ્યની જે કારોબારી હોય એની અંદર રાજ્યપાલ મુખ્યપ્રધાન અને તેનું મંત્રીમંડળ એનો એમાં સમાવેશ થતો હોય છે બરાબર। તો રાજકીય જે કારોબારી છે તો એની અંદર રાજ્યપાલ દરેક રાજ્યની અંદર જે રાજ્યપાલ હોય છે એ રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કોણ કરે છે રાજ્યપાલની નિમણૂક રાજ્યપાલની રાષ્ટ્રપતિ રાજ્યપાલ ની નિમણૂક કરે છે બરાબર। રાજ્યપાલ ની નિમણૂક માટે જે તે વ્યક્તિ હોય એ 35 વર્ષ કે તેથી વધુ વય ધરાવતો હોય કેટલી વર્ષ હોવી જોઈએ 35 વર્ષ કે તેથી વધુ વય ધરાવતો હોવો જોઈએ અને એ જ રીતે જેમ એની મુદત જે છે કેટલી છે 5 વર્ષ મુદત કેટલી છે એની 5 વર્ષની હોય છે પરંતુ રાજ્યપાલ માટે એવું છે કે રાષ્ટ્રપતિની જો ખુશી હોય રાષ્ટ્રપતિ જો ઈચ્છે તો એની મુદતમાં વધારો પણ કરી શકે છે એની અંદર ઘટાડો પણ કરી શકે છે અથવા એક સાથે બીજા રાજ્યોની એટલે કે બે રાજ્યોના રાજ્યપાલ તરીકેની નિમણૂક અથવા તો એને કાર્યભાર અથવા તો સત્તા સોંપી શકે છે અથવા જવાબદારી સોંપી શકે છે બરાબર। તો એ રીતે જેમ રાષ્ટ્રપતિને હોદ્દા ઉપરથી દૂર કરવાની સત્તા છે એમ રાજ્યપાલને પણ હોદ્દા ઉપરથી દૂર કરવાની સત્તા કોને આપવામાં આવી છે વિધાનસભાને એટલે કે ધારાસભાને છે બરાબર। એ રાજ્યપાલને દૂર કરી શકે છે એટલે બીજા રાજ્યમાં બદલી પણ કરી શકાય છે અને કોઈક વાર એને બે રાજ્યોનું સંચાલન પણ સોંપવામાં આવે છે આપણે ચર્ચા કરી આગળ તેમ બરાબર। તો રાજ્યપાલ જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે કેવા છે બંધારણીય અને ઔપચારિક બંધારણીય અને ઔપચારિક વડા। ઔપચારિક વડા મતલબ કે માત્ર કહેવાતો આખા રાજ્યનો વહીવટ રાજ્યપાલના નામે ચાલે આખા રાજ્યનો વહીવટ રાજ્યપાલના નામે ચાલે પણ ખરેખર એમની તમામ પ્રકારની સત્તાઓ છે જે ધારાકીય સત્તાઓ છે કાયદાકીય સત્તાઓ છે અથવા તો નીતિ વિષયક સત્તાઓ છે સત્તાઓ ખરેખર કોણ ભોગવે છે તો મુખ્યમંત્રી અને તેનું પ્રધાનમંડળ અથવા તો મુખ્યમંત્રી અને તેનું મંત્રી બરાબર। તો એમના પણ કેટલાક કાર્યવળ સત્તા છે જેટલી સત્તા રાષ્ટ્રપતિને છે એવી જ સત્તા રાજ્ય કક્ષાએ રાજ્યપાલને છે બરાબર। તો રાજ્યપાલ જે છે એ ધારાસભાની અંદર એટલે કે વિધાનસભાની અંદર જે બહુમતી પક્ષ હોય એ બહુમતી પક્ષના મુખ્ય વડાને અથવા તો નેતાને શેના માટે નિમણૂક કરે છે તો મુખ્યમંત્રી માટે નિમણૂક કરે બરાબર। ત્યાર પછી એ રાજ્યના જે એડવોકેટ જનરલ છે એટર્ની જનરલ છે બરાબર અને ગુજરાત રાજ્યની અથવા કોઈ પણ રાજ્યની જાહેર સેવા આયોગ હોય એ જાહેર સેવા આયોગના જે અધ્યક્ષ હોય એ અધ્યક્ષોની પણ નિમણૂક કરવાની સત્તા પણ ધરાવે છે રાજ્યપાલ ધરાવે બરાબર। વિધાનસભાની બેઠકો બોલાવવાની એને મુલતવી રાખવાની અથવા તો એને રદ કરવાની પણ સત્તા ધરાવે છે। જે નીચલી કક્ષાની જે અદાલતો છે નીચલી કક્ષાની જે અદાલતો છે એમાં જે વડી અદાલત છે વડી અદાલતના જે મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયમૂર્તિઓ છે એમની રાષ્ટ્રપતિની સલાહ અનુસાર એ નિમણૂક કરે છે। રાજ્યની જે નીચલી તાબાની અદાલત વડી અદાલતથી નીચેની અદાલત જિલ્લા અદાલત છે તાલુકા અદાલત છે ટ્રાયલ કોર્ટો છે બરાબર તેવી જે બધી તાબાની અદાલતો છે તાબાની અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કરવાની પણ એ સત્તા ધરાવે બરાબર। અને રાજ્યની અંદર જેટલી પણ યુનિવર્સિટીઓ છે આપણા દાખલા તરીકે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ
તો ગુજરાત રાજ્ય ની અંદર જે ભી પણ યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓના એ શું બને છે ચાન્સેલર શું બને છે ચાન્સેલર તરીકે ની સત્તા ધરાવે શું ધરાવે છે યુનિવર્સિટીઓના ચાન્સેલર યુનિવર્સિટીના ચાન્સેલર તરીકેની એ સત્તા ધરાવે છે બરાબર અને એટલે કે કુલાધિપતિ ગુજરાતીમાં એને કેવું બધું શું કહેવાય કુલાધિપતિ કુલપતિ બરાબર અને આપણી જે યુનિવર્સિટીઓ છે યુનિવર્સિટીઓને જે તે સ્થળ ઉપર ચલાવવા માટે એ કોની નિમણૂક કરે છે તો વાઇસ ચાન્સેલરની નિમણૂક કરે છે એટલે કે ઉપકુલપતિ શું શું કહેવાય એને ઉપકુલપતિની નિમણૂક કરવાની એ સત્તા ધરાવે છે અને રાજ્યપાલની સત્તા તમે પહેલા પણ કહ્યું કે ખરેખર વ્યવહારિક રીતે આ બધી સત્તાઓ પણ ભોગવે છે તો મુખ્ય પ્રધાન અને તેનું પ્રધાન મંડળ આ બધી સત્તાઓ ભોગવે બરાબર હવે મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળ વિશે આપણે ચર્ચા કરી મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળ અથવા તો મંત્રી મંડળ બરાબર રાજ્ય કક્ષાની આપણી વાત છે એટલે તો મુખ્ય પ્રધાનની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ કરે છે તો આપણને ખબર આગળ ધ્યાન કરી લઈએ બરાબર તો મુખ્ય પ્રધાનની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે અને રાજ્યપાલ વિધાનસભાની અંદર બહુમતી પક્ષના નેતાની પ્રધાનમંત્રી તરીકે ચૂંટણી કરે છે એ પણ મેં આગામી ટોપિકની અંદર તમને વાત કરી બરાબર તો મુખ્ય પ્રધાનની સલાહ અનુસાર રાજ્યપાલ શું કરે છે તો મંત્રીમંડળની રચના કરે છે અને મુખ્યમંત્રીની સલાહ અનુસાર એને અલગ અલગ ખાતાઓની વહેંચણી પણ કરવાનું કામ કરે બરાબર આપણું ગુજરાતનું જે મુખ્ય કાર્યાલય જે છે ગુજરાતની જે વિધાનસભા છે એ ગુજરાતની વિધાનસભા તો મુખ્ય પ્રધાન અને પ્રધાનમંત્રીનું કાર્યાલય ક્યાં આવ્યું છે સ્વર્ણિમ ભવન ક્યાં આવ્યું છે સ્વર્ણિમ ભવન ગાંધીનગર સ્વર્ણિમ ભવન ગાંધીનગર ખાતે એ મુખ્ય કાર્યાલય આપણને જોવા મળે બરાબર તો રાજ્યપાલ આપણે જે રાજ્ય કક્ષાની આપણે જયારે વાત કરીએ છીએ તો જેમ કેન્દ્ર કક્ષાએ જેમ પ્રધાનો અલગ અલગ હતા કેબિનેટ કક્ષાના રાજ્ય કક્ષાના અને નાયબ પ્રધાન બરાબર તો એમ રાજ્ય કક્ષાએ પણ પ્રધાનોનું વર્ગીકરણ કરવું હતું પ્રધાનોના પ્રકાર પાડવામાં આવેલા છે એમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો હોય છે નાયબ કક્ષાના પ્રધાનો હોય છે રાજ્ય કક્ષાના પ્રધાનો હોય છે અને સચિવ કક્ષાના પ્રધાનો હોય કેવા હોય છે તો કેબિનેટ કક્ષાના પ્રધાનો રાજ્ય કક્ષાના પ્રધાનો નાયબ કક્ષાના પ્રધાનો અને સચિવ એ પ્રકસન નથી જયારે કહેવાય બરાબર તો બે કક્ષાના પ્રધાનો આપણને ચાર પ્રકારના પ્રધાનો આગળ આપણને જોવા મળે બરાબર તો મુખ્ય પ્રધાન જે છે પ્રધાનોને અલગ અલગ ખાતાઓની વહેંચણી કરે છે અને સરકારના નીતિ વિષયક જે વહીવટ છે એ નીતિ વિષયક વહીવટ પારદર્શક વહીવટ થાય અને પ્રશ્નો પ્રજાના જે પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો સરળતાથી ઉકેલી કેવી રીતે શકાય એના માટે એ કેન્દ્ર સમક્ષ સહાય માટેની રજૂઆત કરે બરાબર તો જ્યારે રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની આપત્તિ આવે દુષ્કાળ પડ્યો હોય કે ભૂકંપ થયો હોય કે પૂર આવ્યું હોય કે એવી કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિ હોય તો એવા સમયગાળા દરમિયાન એ બધાની જે જરૂરિયાતો છે પ્રાથમિક જરૂરિયાતો છે પૂરી કરવાનું કામ કરે છે અને એકબીજાને પ્રેમને ભૂક આપે છે બરાબર તો મુખ્ય પ્રધાન જે છે એ રાજ્યના વિકાસ માટે સરકારની જે નીતિઓ છે એના મુખ્ય ઉદ્ઘોષક છે એના પથદર્શક છે અને સમર્થ સુકાની છે એટલે મુખ્ય પ્રધાન જેટલો બાહોશ બરાબર એટલો જે તે રાજ્યનો વહીવટ સરળતાથી અને સારી રીતે પારદર્શક રૂપે ચાલી શકે ઓકે હવે વાત કરવાની છે આપણે વહીવટી કારોબારી એની વાત કરવાની છે વહીવટી કારોબારી વહીવટી કારોબારી તો વહીવટી કારોબારી વિશે આપણે જો ચર્ચા કરીએ તો રાજકીય કારોબારીમાં જુદા જુદા ક્ષેત્રો બે પ્રકારની કારોબારી આગળ આપણે ચર્ચા કરી ગયા છે બરાબર કે રાજકીય કારોબારી છે એની અંદર જે 5 વર્ષ માટે ચૂંટાયેલા જે નેતાઓ છે એનો સમાવેશ થાય છે જ્યારે વહીવટી કારોબારી છે એની અંદર એના લાયકાત પ્રમાણે એના અભ્યાસ પ્રમાણે એની ગુણવત્તા પ્રમાણે એને જે જાહેર
પરીક્ષાઓ પાસ કરેલી હોય એના આધારે એના અનુભવના આધારે એને કાયમી ધોરણે નોકરીમાં રાખવામાં આવે છે એટલે કે કાયમી કારોબારી કેવી કારોબારી છે કાયમી કારોબારી તરીકે એને ઓળખવામાં આવે છે તો આજે કારોબારી જે છે વૈવટી કારોબારી જે છે એ વૈવટી કારોબારીની અંદર અલગ અલગ ક્ષેત્રોના જે નિષ્ણાતો હોય જે તજજ્ઞ હોય જે બુદ્ધિ પ્રતિભા ધરાવતા જે વ્યક્તિઓ હોય જે વિદ્વાનો હોય એવા વ્યક્તિઓની બનેલી એ સનદી અધિકારીઓ કહેવાય આ બધા કા આઈએએસ કક્ષાના આઈપીએસ કક્ષાના બધા અધિકારીઓ જે છે એને સચિવ કક્ષાના જે બધા અધિકારીઓ છે એને સનદી અધિકારીઓ તરીકે ઓળખવામાં આવે છે અને આ કારોબારી જે છે એ આપણી શું કહેવાય છે કરોડરજ્જુ કહેવાય છે શું કહેવાય છે અને કારોબારીની કરોડરજ્જુ સમાન છે કોણ આ બધા નિષ્ણાતો જે છે જે તજજ્ઞો છે જે વિદ્વાનો છે એને કરોડરજ્જુ તરીકે એને ઓળખવામાં આવે છે અને તેઓના જે નિષ્ણાત જે લોકો હોય છે એ એમની વહીવટી જે સુલભૂત હોય છે અને એને પરિણામે મોડો જે અનુભવ ધરાવતા હોય છે અને અનુભવને કારણે એને ચિંતા અને ચિંતન કરતા એ કારણે તેઓ કાર્યક્ષમ વહીવટ કરે છે કે લોકો ઘણા બધા વર્ષોથી કાર્ય કરતા બીજું કે જે તે વિષયના અંતર્ગત તે લોકોની પાસે પૂરતા પ્રમાણમાં જ્ઞાન હોય છે જે તે વિષયના એ નિષ્ણાત હોય છે એટલે એ પોતાના ક્ષેત્રની અંદર સરસ રીતે વહીવટ કરી શકે છે બરાબર બીજી વાત કે બંને વચ્ચેના જે નિખાલસ અને મૈત્રીપૂર્ણ સંબંધો જે છે બીજી વાત શું કરીએ આપણે કે સરકારના અંગમાં રાજકીય કારોબારી જે છે એ રાજકીય કારોબારી એ લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા કરનારી અને ચિંતન કરનારું મગજ છે શું છે મગજ છે તો વહીવટી કારોબારી એ એના હાથ વહીવટી કારોબારી શું છે એ એના હાથ પગ છે અને બંને વચ્ચે જ્યારે નિખાલસપૂર્ણ રીતે મૈત્રીપૂર્ણ સંબંધો દ્વારા જો વહીવટ કરવામાં આવે તો સુંદર રીતે વહીવટ ચાલી શકે છે શાસન ચાલી શકે બરાબર તો ઘણી વખત એવું બની શકે કે સરકારની સત્તા અને પ્રભાવ જે છે એ અમલદારશાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગે અમલદારશાહી એટલે જેને કોઈ સત્તા મળી હોય એ સત્તાનું પોતાનું અભિમાન બરાબર અને સત્તાને અભિમાનને કારણે પોતાની ઈચ્છા મુજબનું વર્તન કરવા પ્રેરાય છે અને એના પરિણામ સ્વરૂપે લાંચ સરકારે શું કર્યું છે કે ભાઈ લાંચ રૂશ્વત વિરોધી જે પદીઓ જે છે એને રોકવા માટે સરકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો નામની એક સંસ્થાની રચના કરી છે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એન્ટી કરપ્શન બ્યુરો જેને કહેવામાં બરાબર કેમ એવું કરવું પડ્યું તો જે નફાખોરી થાય છે જે લાંચ રૂશ્વત લેવાય છે બરાબર કે જે ભ્રષ્ટાચાર થાય છે અપ્રામાણિકતા થાય છે બિનકાર્યક્ષમ રીતે કામગીરી કરવામાં આવે છે તો આ બધાને રોકવા માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરવામાં આવે છે બરાબર અને એના માટે પ્રજા ખુલ્લી રીતે ખુલ્લા મનથી એ લોકો એને પોતાની જે ફરિયાદો છે એ નોંધાવી શકે એટલા માટેનો ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવે છે ટોલ ફ્રી નંબર આપવામાં આવેલો છે તો 1823-34-44-44 બરાબર 1823-34-44-44 નંબર એ એનો ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે એ નંબર ઉપર તમે મુક્ત રીતે તમારી ફરિયાદ નોંધાવી શકો બરાબર હવે સ્થાનિક કક્ષાએ આપણે શાસનની વાત કરીએ કઈ કક્ષાએ સ્થાનિક કક્ષાએ શાસન એટલે આ તમે ચર્ચા કરવામાં બની ગયા છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિશે આપણે જેને વાત કરીએ છીએ બરાબર કે ભાઈ આવડો મોટો દેશ છે અને એક જ કેન્દ્રમાંથી વહીવટ કરવો સરળ બની શકે નહીં અને એટલે એનું શું કરવું પડે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું પડે અને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા માટે આપણી જે વહીવટની જે ક્ષમતા છે એનું વિભાજન કરવું શું કરવામાં આવ્યું છે એ વહીવટની જે ક્ષમતા છે એનું વિભાજન કરવું પડે અને સુચારુ અને વ્યવસ્થિત રીતે જો વહીવટ ચલાવવો હોય એના માટે સત્તાનું વિકેન્દ્રીકરણ જરૂરી છે અને એટલા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઉદ્ભવ થયો અને એટલા માટે શું થયું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઉદ્ભવ થયો છે ગામ નગર કે નગરપાલિકા કે મહાનગરપાલિકા મોટા શહેરોનો વહીવટ જે કરવાનો થાય એ વહીવટ માટે અલગ 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 વ્યવસ્થા ગ્રામ પંચાયત છે તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત છે નગરપાલિકા છે મહાનગરપાલિકા છે મેટ્રોપોલિટન સિટી છે કે મેગા સિટી છે બરાબર આવી અલગ અલગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ ઊભી કરવામાં આવી છે બરાબર તો આપણે એમાં વાત જો કરીએ તો શહેરી વિસ્તારની અંદર ત્રણ ભાગ છે
નગરપાલિકા મહાનગરપાલિકા અને મેટ્રોપોલિટન સિટી એટલે કે મેગા સિટી તરીકે જેને આપણે ઓળખીએ છીએ બરાબર તો ગ્રામ્ય વિસ્તારોની અંદર આપણે વાત કરીને પહેલા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવે છે બરાબર તો આપણે વાત કરીએ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું જે વહીવટ છે એ વહીવટ શા માટે છે તો ગ્રામ પંચાયતની શરૂઆત કરીને ગ્રામ પંચાયતમાં પહેલા સભ્ય તરીકે ચૂંટાય પછી સરપંચ તરીકે ચૂંટાય એટલે ગ્રામ્ય કક્ષાએથી જ એને સરકારનો વહીવટ કેવી રીતે ચલાવી શકાય સુચારું શાસન કેવી રીતે ચલાવી શકાય એના માટેની તાલીમ મળે છે એના માટેની શું મળે છે એને તાલીમ મળે છે અને પછી ધીરે 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 આગળ વધતું જાય છે ગ્રામ પંચાયતથી તાલુકા પંચાયતથી જિલ્લા પંચાયતથી રાજ્ય કક્ષાના રાજ્ય કક્ષાથી કેન્દ્ર કક્ષા સુધી વ્યક્તિ રાજકીય ક્ષેત્રમાં આગળ વધી શકે છે એટલે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે ગ્રામ પંચાયતો જે છે એને શું કહેવામાં આવે છે એની પ્રયોગશાળા અથવા તો તાલીમ શાળા રાજકીય તાલીમ શાળા અથવા તો લોકશાહીની તાલીમ શાળા અથવા તો લોકશાહીની પ્રયોગશાળા તરીકે એને આપણે ઓળખીએ બરાબર તો 1992માં સમગ્ર દેશમાં 1992માં સમગ્ર દેશમાં એક સરખી ગ્રામ પંચાયતની ચૂંટણી અથવા તો એક સરખી પંચાયતની વ્યવસ્થા પંચાયતની રાજની વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી હતી એટલે હવે પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું છે તો આપણને ખબર જ છે બરાબર તેમાં આપણે સૌથી પહેલા વાત કરીશું જિલ્લા પંચાયત તેના વિશે વાત કરીશું રાજ્ય કક્ષાની દ્રષ્ટિએ જિલ્લા પંચાયત વિશે આપણે વાત કરીએ તો જિલ્લા પંચાયતની અંદર એનો જે વડો હોય છે ચૂંટાયેલા હોય એને પ્રમુખ કહેવામાં આવે છે બરાબર એની અંદર વિવિધ સમિતિના સભ્યો અને અધ્યક્ષો હોય છે જિલ્લાનો જે વહીવટ કરે છે જિલ્લા ક્ષેત્રનો જે વહીવટ કરે છે તે કાયદાકીય રીતે સરકારી જે કર્મચારી છે એને શું કહેવામાં આવે છે ડીડીઓ એટલે કે જિલ્લા શું કહેવામાં આવે છે જિલ્લા વિકાસ અધિકારી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર ડીડીઓ તરીકે ઓળખવામાં આવે છે બરાબર અને એનું કાર્યાલય ક્યાં છે જિલ્લા એ જ રીતે તાલુકાની અંદર તાલુકાનો પ્રમુખ હોય છે એની અંદર પણ વિવિધ સમિતિના સભ્યો હોય છે અને એનું જે સંચાલન કરે છે વહીવટી કારોબારીના જે વડા છે એને શું કહેવામાં આવે છે ટીડીઓ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ તરીકે એને ઓળખવામાં આવે છે બરાબર એ જ રીતે ગ્રામ્ય કક્ષાએ મુખ્ય પણ હોય છે ચૂંટાયેલા સરપંચ બરાબર અને અલગ અલગ વોર્ડના સભ્યો હોય છે અને ત્યાંનો જે વહીવટ પણ સંભાળ છે ગ્રામ પંચાયતની અંદર તો તલાટી કમ મંત્રી એનો વહીવટ સંભાળતા બરાબર એ જ રીતે સમરસ ગામ છે એ સમરસ ગામ એને કહેવાય કે એ ગામની અંદર કોઈ પણ પ્રકારની ચૂંટણી કરવામાં આવતી ના હોય પણ ગામના બધા જ સભ્યોનો એક જ રસ હોય સમરસ હોય બધા એક જ રસથી કોઈ એક વ્યક્તિની પસંદગી કરી લે છે એ ચૂંટણી કરતા નથી આવું જે ગામ હોય એને સમરસ ગામ તરીકે ઓળખવામાં આવે છે અને આવા ગામને સરકાર તરફથી આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે ઓકે તો હવે વાત કરીએ શહેરી સ્વશાસનની સંસ્થાઓની વાત બરાબર તો શહેરી સ્વશાસનની જે સંસ્થાઓ છે એમાં બંધારણની અંદર જે 74મો જે સુધારો કરવામાં આપણા બંધારણની અંદર 74મો જે સુધારો કરવામાં આવ્યો એ સુધારા અનુસાર વિસ્તારોને અલગ અલગ વિસ્તારોના વસ્તીના પ્રમાણમાં એનું વિભાજન કરવામાં આવ્યું અને એ રીતે નગરપાલિકા મહાનગરપાલિકા અને મેટ્રોપોલિટન સિટી અથવા તો મેગા સિટી જેવા વિભાગો પાડવામાં આવેલા છે બરાબર તો ત્રણેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય કે મેગા સિટી હોય બરાબર એની અંદર જે ચૂંટાયેલા જે સભ્યો છે એને મેયર તરીકે ઓળખવામાં કહેવામાં આવે છે મેયર તરીકે એને ઓળખવામાં આવે છે બરાબર તો બીજી વાત કે વિવિધ સમિતિના જે ચેરમેન હોય છે વિવિધ સમિતિના જે ચેરમેન હોય છે અને વોર્ડ વાર ચૂંટાયેલા અલગ અલગ કોર્પોરેટર શું હોય છે કોર્પોરેટર આ શબ્દ તમે ટીવીમાં પણ સાંભળો છો સમાચાર પત્રોની અંદર પણ તમે સાંભળો છો કે અમદાવાદના કોર્પોરેટર સુરતના કોર્પોરેટર વડોદરાના કોર્પોરેટર બરાબર કે સુરતના મેયર કે અમદાવાદના મેયર કે રાજકોટના મેયર બરાબર સૌથી જે ચૂંટાયેલા પક્ષના વડા છે એને મેયર કહેવાય અને એમની સાથે જે સભ્યો ચૂંટાયેલા હોય છે અલગ અલગ વોર્ડમાંથી એમને કોર્પોરેટર તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો વોર્ડ દીઠ કોર્પોરેટરની સંખ્યામાં એ સ્ત્રી પ્રતિનિધિત્વ કેટલી સ્ત્રીઓ હશે અને કેટલી અનામત બેઠકો છે એની
રીતે જોગવાઈ છે એની જાળવણી કરવામાં આવે છે મતલબ કે એનું ધ્યાન રાખીને ચૂંટણી કરવામાં આવે છે બરાબર તો એના કાર્યો શું છે તો વિવિધ સમિતિઓ એ અલગ અલગ પ્રકારના કાર્યો કરે છે એની અંદર અલગ અલગ સમિતિ દ્વારા અલગ અલગ કાર્યોનું વિભાજન કરી દેવામાં આવેલું હોય છે એટલે કે નગર આયોજન છે જમીન સંપાદન છે રસ્તા છે પુલો છે ફ્લાયઓવર બનાવવા પુલો બનાવવા બ્રિજનું નિર્માણ કરવું પછી મનોરંજન સ્થળોનો વિકાસ કરવો શહેરનો વિકાસ કરવો સ્મશાન બનાવવા ઝૂંપડપટ્ટી જેવા જે સ્લમ એરિયા હોય એને નાબૂદી કરીને ત્યાં આગળ પાકા મકાનો બનાવવા બરાબર અને આ રીતે પર્યાવરણની સુવિધા જાળવી પર્યાવરણનો બચાવ કરવો આવા અનેક પ્રકારના કાર્યો આના દ્વારા કરવામાં આવે છે અને આ બધું કાર્ય કરવા માટે એ નાણાં ક્યાંથી મેળવે છે તો સરખાવા એટલે કે જે લોકો ધનિક લોકો હોય છે એ લોકો એમને એમની પાસેથી દાન મેળવવામાં આવે છે કેન્દ્ર સરકાર તરફથી અથવા રાજ્ય સરકાર તરફથી એમને સહાય પૂરી પાડવામાં આવે છે અને જે કરવેરાઓ આવે છે એમાંથી એ આ પ્રકારના બધા કાર્યો કરે બરાબર તો અને મહાનગરપાલિકાનો જે વહીવટ સંભાળે છે મહાનગરપાલિકાનો વહીવટ સંભાળનાર જે છે એને મ્યુનિસિપલ કમિશનર તરીકે ઓળખવામાં આવે છે અને શું કહેવામાં આવે છે મ્યુનિસિપલ કમિશનર તરીકે ઓળખવામાં આવે છે બરાબર એ જ રીતે છેલ્લું છે આપણું ન્યાયતંત્ર બરાબર તેના વિશે આપણે વાત કરવાની છે હવે ન્યાયતંત્ર વિશે આપણે જો ચર્ચા કરીએ તો ભારતમાં ભારતનું બંધારણ જે છે બંધારણની અંદર ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર એમ ત્રણ મુખ્ય અંગો દર્શાવે છે એમાં ન્યાયતંત્ર જે છે એને ધારાસભા અને કારોબારીથી અલગ એટલે કે સ્વતંત્ર રાખવામાં ભારતનું જે ન્યાયતંત્ર જે છે કેવું છે સ્વતંત્ર છે ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર છે અને એની સાથે સાથે કેવું છે સળંગસૂત્રતા ધરાવતું છે સૌથી ટોચ ઉપર આપણે કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત છે એનાથી નીચે રાજ્યોની અંદર વડી અદાલતો છે એનાથી નીચે જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલતો છે તાલુકા અદાલતો છે ટ્રાયલ કોર્ટો છે બરાબર આવી અલગ 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 પ્રકારની બધી કોર્ટો છે પણ આ બધી જ અદાલતો એ એકબીજા સાથે સંકળાયેલી છે કારણ કે છેલ્લી અદાલત કઈ છે સર્વોચ્ચ અદાલત એ આપણી સૌથી અંતિમ અદાલત છે બરાબર બીજું તો એનું કાર્ય શું છે ન્યાયતંત્રનું કાર્ય મોટે ભાગે કે કાયદો અને વ્યવસ્થા જળવાય દેશની અંદર કે રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાય અને જો કોઈ કાયદાનો ભંગ કરે જો કોઈ કાયદાનો ભંગ કરે તો એને સજા કે દંડ કરવાનું કાર્ય ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવે છે બરાબર તો કોઈ પણ પ્રકાર ધારાસભા દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા બરાબર જે કાયદાઓ ઘડવામાં આવે છે એ કાયદાઓ બંધારણને સુસંગત છે કે નહીં એ જોવાનું કાર્ય કોણ કરે છે ન્યાયતંત્ર કરે છે અને એમને જો એવું લાગે કે ભાઈ જે કોઈ પણ કાયદો રજૂ કરવામાં આવ્યો છે એ કાયદો બંધારણને સાથે સુસંગત નથી તો એ કાયદાને રદ બાતલ કરવા સુધીની સત્તા અથવા તેને પાછો ખેંચી લેવા સુધીની સત્તા એ ન્યાયતંત્ર ધરાવે બરાબર એટલે કે દરેક જે છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર બરાબર એ દરેકે અલગ અલગ એમને કાર્યો અને અલગ અલગ સત્તાઓ એમને સોંપી દેવામાં આવી છે એટલે કે કાયદાઓ અને બંધારણને સુસંગત છે કે નહીં એ જોવાનું મુખ્ય કાર્ય છે બરાબર બીજું કે દરેકે પોતપોતાના ક્ષેત્રની મર્યાદામાં રહીને સૌએ કાર્ય કરવાનું હોય છે સર્વોચ્ચ અદાલત એની કક્ષામાં વડી અદાલત એની કક્ષામાં જિલ્લા તાલુકા આ બધી અદાલતો પોતપોતાની જે મર્યાદા છે કક્ષા છે કક્ષાની લઈને અંતર જ કાર્ય કરવાનું હોય છે એટલે કેન્દ્ર સરકાર અને ઘટક રાજ્યો વચ્ચે માનો કે કેન્દ્ર સરકાર છે આપણી બરાબર ભારતની કેન્દ્ર સરકાર છે અને આપણા જે 29 રાજ્યો છે એની જે સરકાર છે એમની વચ્ચે જો કોઈ પણ પ્રકારનો ઝઘડો થાય કે વિવાદ થાય કે મતભેદ ઉભો થાય તેવા સમયગાળા દરમિયાન એનું નિરાકરણ કરવાનું કામકાજ એ કોણ કરે છે સર્વોચ્ચ અદાલત કરે છે એટલે કે ન્યાયતંત્ર કરે બરાબર એટલે કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત છે રાજ્યોમાં વડી અદાલતો છે જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલતો છે તાલુકા અદાલતો છે ટ્રાયલ કોર્ટો છે અને તાબાની અદાલતો છે આ રીતે ભારતનું ન્યાયતંત્ર એ સળંગ સૂત્રતા ધરાવે છે અહીં આપણું આ પ્રકરણ પૂરું થાય છે જય મહારાજ